મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં સતત બીજા દિવસે આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે તો ખાનગી સ્ટીલ કંપની પર ગઈકાલે પણ જે છે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું 18 સ્થળો પર 100 થી વધુ અધિકારીઓનું સર્ચ ઓપરેશન જે છે હાલ ચાલી રહ્યું છે તો વિવિધ બ્રાન્ચમાંથી મોટા પ્રમાણમાં હિસાબી સાહિત્ય મળી આવ્યું સર્ચના અંતે મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી પણ શક્યતા છે ત્યારે અમદાવાદમાં સતત બીજા દિવસે આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે સમાચાર ઉપર માનસી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જી માનસી આજે બીજો દિવસ છે ત્યારે પણ સર્ચ ઓપરેશન જે છે હાથ ધરવામાં આવી રહ્યું છે શું વિગતો મળી રહી છે ચોક્કસ છે જેનિશા ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું છે યથાવત રાખ્યું છે મહત્વનું છે કે ગઈકાલની જો આપણે વાત કરીશું તો ગઈકાલે અમદાવાદ અને કચ્છમાં સ્ટીલની મોટી જે કંપનીઓ છે તેના પર દરોડા પડ્યા હતા અને મોટી સંખ્યામાં જે બેનામી વ્યવહારો છે તે અંગે માહિતી મળતા ઇન્કમટેક્સ વિભાગ મોટા 18 જેટલા જે સ્ટીલના વેપારીઓનું ગ્રુપ છે ત્યાં સર્ચિંગ દરોડા કર્યા હતા ત્યારે આજે વધુ એક વખત ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ખાનગી સ્ટીલ કંપની પર ગઈકાલે તવાહી જોવા મળી હતી જ્યારે 18 સ્થળો પર 100થી વધુ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યારે આજે હિસાબી સાહિત્યના વિવિધ બ્રાન્ચો પર આયકર વિભાગનું જે સર્ચિંગ ઓપરેશન છે તે જોવા મળી રહ્યું છે 18 સ્થળો પર 100થી વધુ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં અલગ અલગ બ્રાન્ચમાંથી મોટી સંખ્યામાં હિસાબી સાહિત્ય છે તે જોવા મળ્યું હતું અને સર્ચના અંતે મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે હાલની વાત કરવામાં આવે તો આયકર વિભાગ દ્વારા હાલ તમામ જે નાણાકીય વ્યવહાર છે અને હિસાબો છે તે અંગે તપાસ હાલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મોટી સંખ્યામાં કરચોરી સામે આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જી માનસી ધન્યવાદ સમગ્ર વિગત આપવા બદલ